Thank you.
જે ખૂબ ખૂબ આભાર આપ સૌનો કે તમે મને આ કામ કરવાનો મોકો આપ્યો અને આ એક સંગઠન બની રહે એ માટે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે વેદાંતસિંહ સિંગિંગ ક્લબની અંદર મેમ્બરો જોડાય અને આવી રીતે પરફોર્મ કરી શકશે. ભવેશભાઈ, આજે તમે વેદાંતસિંહ ક્લબમાં કયા ગીતની રજૂઆત કરવા માગો છો? આજે હું મારા જન્મદિવસ નિમિત્તે વેદાંતસિંહ ગ્રુપના માલિક શ્રી અંકુરભાઈ તેમજ ગ્રુપના મેમ્બરોને રાત કલી એક ખ્વાબ મેં આવી એ ગીત ભેટ સ્વરૂપે અહીં રજૂ કરું છું. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ આ ગીત, ખૂબ જ સરસ ભવેશભાઈ, થેન્ક યુ. રાત કલી એક ખ્વાબ મેં આઈ और गले का हार हुई, रात कली एक ख्वाब में आई और गले का हार हुई. सुबह को जब हम नींद से जागे आ तुम्हीं से चार हुई, रात कली एक ख्वाब में आई और गले का हार हुई. चाहे कहो इसे मेरी मोहब्बत, चाहे हंसी में उड़ा दो, ये क्या हुआ मुझे मुझको खबर नहीं, हो सके तुम ही बता दो. चाहे कहो इसे मेरी मोहब्बत, चाहे हंसी में उड़ा दो, ये क्या हुआ मुझे मुझको खबर नहीं, हो सके तुम ही बता दो. तुमने कदम जो रखा जमीन पर सीने में क्यों झनकार हुई, रात कली एक ख्वाब में आई और गले का हार हुई. आँखों में काजल और लटों में काली घटा का बसेरा, सावनी सूरत मोहनी मूरत, सावन ऋतु का सवेरा. आँखों में काजल और लटों में काली घटा का बसेरा,
सावली सूरत मोहनी मूरत सावन ऋतु का सवेरा। जब से ये मुखड़ा दिल में खिला है दुनिया मेरी गुलजार हुई। रात कली एक ख्वाब में आई और गले का हार हुई। सुबह को जब हम नींद से जागे आँख तुम्ही से चार हुई। रात कली एक ख्वाब में आई और गले का हार हुई। थैंक यू। જે ખૂબ જ સરસ ભાવેશભાઈ, આપના જન્મદિવસ નિમિત્તે આપે સુંદર રજૂઆત કરી અને વેદાંતજી સિંગિંગ ક્લબની અંદર આપનો જન્મદિવસ ઉજવાયો એ બદલ હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, થેન્ક યુ પાઠવું છું, ખૂબ ખૂબ આભાર. હવે ભાવેશભાઈ, તમને એક વાત કરું કે તમે આજે ઘરે જશો તો તમે કેવી કેવી વાતો કરશો? ઘરવાળા પણ સરપ્રાઈઝ થઈ જશે કે આટલું સરસ સેલિબ્રેશન તો કદાચ ઘરમાં પણ નહીં કર્યું, એટલું સરસ સેલિબ્રેશન અહીંયા ક્લબ તરફથી થયું છે. એ બદલ ક્લબના સ્થાપક અંકુરભાઈ તેમજ ક્લબના ગ્રુપ મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર કે આજે ખૂબ જ સરસ મને લાગણી થઈ કે ખરેખર જન્મદિવસ ઉજવવો જોઈએ. ખરેખર જ હવે આવી રીતે વેદાંતજી સિંગિંગ ક્લબની અંદર કોઈ પણ મેમ્બર્સની નો જન્મદિવસ આવતો હોય તો વેદાંતજી સિંગિંગ ક્લબ તરફથી કેક, અમારા તરફથી વેદાંતજી સિંગિંગ ક્લબના સ્ટાફ તરફથી મારા તરફથી ભેટ આપવામાં આવશે. રિમઝિમ ગિરે સાવન સુલગ સુલગ જાય મન, ભીગે આજ ઇસ મોસમ મે લગી કૈસી યે અગન. રિમઝિમ ગિરે સાવન સુલગ સુલગ જાય મન, ભીગે આજ ઇસ મોસમ મે લગી કૈસી અગન. રિમ રિમ ગિર સાવન જબ ગુંગરૂસી બજતી હૈ બૂંદે અરમાં હમારે પલ કે નમૂંદે. જબ ગુંગરૂસી બજતી હૈ બૂંદે અરમાં હમારે પલ કે નમૂંદે. કૈસે દેખે સપને નયન સુલગ સુલગ જાય મન, ભીગે આજ ઇસ મોસમ મે લગી કૈસી અગન. રિમ રિમ ગિર સાવન મહેફિલ મે કૈસે કહેતે કિસી સે દિલ બંધ રહા હૈ કિસી અજનબી સે. મહેફિલ
में कैसे कहते किसी से दिल बंद रहा है किसी अजनबी से आए करे अब क्या जतन सुलग सुलग जाए मन बेगे आज इस मौसम में लगी कैसी ये अगन रिम जिम गिरे सावन सुलग सुलग जाए मन बेगे आज इस मौसम में लगी कैसी ये अगन रिम जिम गिरे सावन। શ્યામ લાગે જી આપે ખૂબ સરસ શરૂઆત કરી, થેન્ક યુ. તો પહેલાં તો વિધાનસિંહ ક્લબ તરફથી હું અંકુર અપાચે એમને હાર્દિક શુભકામના આપું છું. થેન્ક યુ. હેલો, કેમ છો બધા? મજામાં ને? વેરી ગુડ. આપ સર્વ અહીંયા પધાર્યા છો મને જોવા માટે અને સંગીતની મોજ માણવા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. મારું નામ છે અક્ષય કુમાર પાઠક, ગુજરાતી ફિલ્મ અભિનેતા. આજે હું વેદાંતસિંહના સ્ટુડિયોના સથવારે આંગણે આવ્યો છું. મારા વિશે હું તમને શું માહિતી આપું, એટલી બધી મૂવી તો મેં કરી નથી, બસ એક ડઝનથી જેટલી મૂવી કરી છે, આલ્બમ્સ કર્યા છે, એડ ફિલ્મ્સ કરી છે વગેરે કર્યું છે. અને જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જે મને નામના મળી છે, જે મને કાર્ય મળ્યું છે, એ ફક્ત ને ફક્ત મારા જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર મારું જે નામ છે, થોડું ઘણું નામ બન્યું છે, મારું જે મુકામ બન્યું છે, એનો હું શ્રેય હું મારા ગુરુજી એવા શ્રી મનોજભાઈ નાથવાણીને આપું છું, મારા સપોર્ટર્સ શ્રી, મારા એવા ફ્રેન્ડ, મારા મોટા ભાઈ એવા શ્રી પાવર સ્ટાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જીત ઉપેન્દ્રજીને આપું છું, મારા સપોર્ટર્સ જે છે એ મારા ગાઈડ કહેવાય એ જયેશભાઈ ત્રિવેદી દિગ્દર્શક એમને આપું છું, વિપુલભાઈ લાલુભાઈને હું થેન્ક યુ કહેવા માગું છું કે ગિવ મી અ વન્ડરફુલ સપોર્ટ, એમણે મને સપોર્ટ કર્યો ધીમે ધીમે અને હું આજે અહીંયા આવ્યો. અને મારા ગુરુજી જેમના પાસેથી હું અભિનયનો રસ પ્રત શીખ્યો અને એમના સાથે મેં બેક ટુ બેક 6 મૂવી કરી. 6 મૂવીની અંદર મને એ જાણવા મળ્યું કે કઈ રીતે ઇન્ડસ્ટ્રીમાં કામ થાય, કઈ રીતે ઇન્ડસ્ટ્રીની અંદર રહેવાય. તો આ બધું મળ્યું છે એના માટે હું, કારણ આ જે પણ કંઈ આજે હું છું એ માત્ર ને માત્ર મારા જિંદગીની અંદર 3 પર્સન મનોજભાઈ, જયેશભાઈ અને જીત ઉપેન્દ્રજી, જેના કારણે હું આજે આ લેવલે આવ્યો છું, જેના કારણે હું આજે તમારા સમક્ષ ઊભો થઈ શક્યો છું. સમાજની અંદર, કુટુંબની અંદર, મિત્રોમાં, ઘરની અંદર, બહારની અંદર જે મને નામના મળી છે માત્ર ને માત્ર એમનો શ્રેય જાય છે મનોજભાઈ, જીતભાઈ અને જયેશભાઈ. સો તમારો ખૂબ ખૂબ આભાર. એન્ડ તમે તમારા જે પણ કંઈ ક્વેશ્ચન એ કરી શકો છો, એ પહેલાં હું એક પ્રસંગ લઈ લઉં છું, અમારો અને અંકુરભાઈની યાદો તાજા કરી લઉં છું. અંકુરભાઈ અને અંકુરભાઈએ મને જે ઇન્વિટેશન આપ્યું છે એમના મ્યુઝિક વેદાંતસિંહ મ્યુઝિક સિંગિંગ કરાવો કેની અંદર, કે એમના જેટલા મેમ્બર છે એ આજે એક એક સંગીત એક એક ગીતો ગાશે અને મોજ માણીશું આપણે. અંકુરભાઈ ભેગા થયા છે અહીંયા, એટલે એક મોજ કરવાની છે આપણે બધાએ મળીને અહીંયા. જી જી. અંકુરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આ તમે એક સુવર્ણ તક મોકો આપ્યો છે તમને, આપ સૌ બધાને અહીંયા એક અંકુરભાઈ થ્રુ આપણે ભેગા મળ્યા છે. નહીં અંકુરભાઈ, તારી વાત સાચી. એન્ડ વાત કહું તો અંકુરભાઈ અમારી અને અંકુરભાઈની મિત્રતાની એક નાનકડો એવો અમથો પ્રસંગ યાદ આવ્યો છે, તો નાનકડો અમથો પ્રસંગ લઈ લે. અંકુરભાઈ હો જાય. વેરી ગુડ. આઈ થિંક અમારે અને અંકુરભાઈની મિત્રતાને લગભગ 7-1 વર્ષ થયા છે અને આ 7 વર્ષની અંદર મેં અંકુરભાઈને જોઉં છું તો અંકુરભાઈ કોઈ દિવસ એમની લાઈફની અંદર ડાઉન નથી ગયા, ધીમે ને ધીમે એકદમ અપ જ થઈ ગયા છે એમની લાઈફની અંદર, ધીમે 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 અપ થાય છે. અને
અંકુરભાઈ સાચા છે એટલે એકલા છે, અને એમની જંગ કોઈ બીજા વ્યક્તિ સાથે નથી, એમની જંગ ફક્ત ને ફક્ત એમના સાથે છે. અંકુરભાઈને મેં ફક્ત જ્યારે જોઉં ત્યારે એમને બહુ સ્ટ્રગલ કર્યું છે લાઈફની અંદર, સિંગિંગ લાઈનની અંદર. એમને હું જોઉં છું કરીબન 7 વર્ષથી અંકુરભાઈ કંઈક ને કંઈક નવું ને નવું કરવાની ઈચ્છા ધરાવે છે, અને કંઈક ને કંઈક નવું કરવાની ભાવના ધરાવે છે અંકુરભાઈ. અને આ સમયગાળાની અંદર અંકુરભાઈ જે લેવલે છે એ ફક્ત ને ફક્ત પોતાની જાત મહેનતે આવ્યા છે, નથી કોઈનો સહારો લીધો કે નથી કોઈનો સપોર્ટ લીધો. એમને એડિટિંગ શીખ્યા એ પણ ખુદ પોતે એમની જાતે શીખ્યા છે. મેં એમને સ્ટુડિયોની અંદર 18-18 કલાક કામ કરતા જોયા છે, અને આજ નહીં તો કાલે હું એમને જોઉં છું તો બસ મને અંકુરભાઈ માત્ર ને માત્ર મહેનત કરતા લાગે છે. ઘણું બધું સ્ટ્રગલ કર્યું છે લાઈફની અંદર જોવા જઈએ તો, એરિયાએ એડિટિંગ માટે, ડબિંગ માટે હોય કે સિંગિંગ હોય કે અભિનય હોય. અંકુરભાઈ એક મધ્યમ પરિવારમાંથી આવે છે, અને આ લાઈનની અંદર એ પહેલાં બહુ ખૂબ જ નવા હતા. ધીમે ધીમે આ લાઈન વિશે જાણ્યું, સમજ્યું, વિચાર્યું, અને પછી એમને પગલાં ભર્યા, આજે આ લેવલે છે. અને એમના આ લાઈનની અંદર એમના સફરના દરમિયાન એમને જે ટ્રબલ પડી છે, એક બાજુ ઘરનો પ્રોબ્લેમ્સ, ફેમિલી પ્રોબ્લેમ્સ બરાબર, અને એમના પર્સનલ પ્રોબ્લેમ્સો, મેં મારી આંખની સામે અંકુરભાઈને શું કહેવાય લાઈફ સાથે, ફેમિલી સાથે બધી રીતે પ્રોબ્લેમમાંથી નીકળતા જોયા છે. એમની લાઈફની અંદર માત્ર સ્ટ્રગલ ને સ્ટ્રગલ જ કરી છે વ્યક્તિએ. સક્સેસ થવા માટે તો લોકો ઘણા સ્ટ્રગલ કરે છે, પણ અંકુરભાઈ એમની લાઈફની અંદર જે સ્ટ્રગલ કરે છે, ઘણા બધા ટાઈમિંગથી એરિયાએ 18 કલાક કામ કરે છે, બહુ હાર્ડવર્કિંગ પર્સન છે. અને હું જ્યાં સુધી હું જોઉં છું તો અંકુરભાઈને એક પ્રસંગ એવો યાદ આવે છે કે અંકુરભાઈને એક બેક પેન હતો, એનું ઓપરેશન કરાવ્યું હતું, અને એમને જ્યારે ડિસ્ચાર્જ કર્યા હોસ્પિટલમાંથી, એ ઘરે નહીં ગયા, એ ઘરે જવાના બદલે સીધા એમના સ્ટુડિયોમાં આવીને બેક ટુ વર્ક, એ વર્ક પર લાગી ગયા. ડૉક્ટરે એમને કીધું કે અંકુરભાઈ તમે રેસ્ટ કરો. અંકુરભાઈ કે ના સોરી સર, નો રેસ્ટ. અને એ એમના સ્ટુડિયોને મંદિર માને છે, નથી કે એમનો સિંગિંગ સ્ટુડિયો માનતા. અંકુરભાઈ એમ વિચારે છે કે મંદિર, એ સ્ટુડિયો એમનું મંદિર છે, અને જે સાઉન્ડ સિસ્ટમ છે એ એમનો ભગવાન છે. તો અંકુરભાઈ એમના મંદિરમાં રેગ્યુલર આવે છે, ભગવાનને ડેલી પ્રાર્થના કરે છે, મુલાકાત કરે છે, અને બહુ સારા એવા પર્સન છે. અને એમની જંગ પોતાના સાથે છે, નથી કે કોઈ બીજા સાથે. અને એમની લાઈફની અંદર ઇમ્પોસિબલ નામની કોઈ વસ્તુ જ નથી, જે એડિટિંગ હોય, ડબિંગ હોય, સિંગિંગ હોય કે પછી એક્ટિંગ હોય છે બરાબર. આજ નહીં તો કાલે આપણે અંકુરભાઈને એક એવા લેવલે જોઈશું જે આપણે વિચાર્યું પણ નહીં હશે. અત્યારે જે છે એમનું લેવલ, એના કરતાં આપણે ભવિષ્યની અંદર અપ જાય એવી શુભકામના. અંકુરભાઈ એમની લાઈફની અંદર જે સ્ટ્રગલ કરી છે બોસ, મેં જોયા છે એમને 18 કલાક 20 કલાક 24 કલાક કામ કરતા, ભૂખ્યા ને તરસ્યા એરિયાએ લાગી રહ્યા હોય સિંગિંગ માટે. એમના ઘરની અંદર એમના વાઇફ બીમાર હોય કે છોકરી બીમાર હોય તો પણ એમના પાસે ટાઈમિંગ એ નથી જોતા, બટ અંકુરભાઈ એ પહેલાં સિંગિંગને ઇમ્પોર્ટન્સ આપે છે. એમની લાઈફની અંદર ફર્સ્ટ લવ એમનું સિંગિંગ છે, પછી એમની દીકરી વાહનનો દરિયો, એ બે દીકરી વેદાંશી અને ખનક આવે છે, પછી બધું એમના માટે એમનું ફેમિલી આવે છે. તો ઇમ્પોર્ટન્સ પહેલાં અંકુરભાઈ માટે સિંગિંગ અને એમની બે દીકરી વેદાંશી અને ખનક છે. આ બે દીકરીને મોઢુંને જોઈને જ અંકુરભાઈ ગમે મુસીબતો હોય, ગમે મુસીબતથી લડવા તૈયાર થઈ જાય છે. માત્ર અને માત્ર ખનક અને વેદાંશીને જોઈને અંકુરભાઈનું મેઇન તાકાત વેદાંશી અને ખનક છે. અંકુરભાઈનું મેઇન પાવર વેદાંશી અને ખનક છે. અંકુરભાઈની મેઇન સક્સેસ વેદાંશી અને ખનક છે. સો હું અંકુરભાઈને કહેવા માગું છું કે હેટ્સ ઓફ યુ અંકુરભાઈ, યુ વેરી હાર્ડવર્કિંગ પર્સન, યુ આર વેરી હાર્ડવર્કિંગ સિંગર, વેરી હાર્ડવર્કિંગ એક્ટર્સ, એન્ડ યુ આર અમેઝિંગ અંકુરભાઈ. એન્ડ થેન્ક યુ સો મચ કે તમે મને આ એક તમારા વિશે બોલવાની, તમારા સ્ટુડિયો વિશે બોલવાની એક તક આપી છે. એ બદલ અંકુરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ઓલ વેદાંશી કરાવો કે મ્યુઝિક સિંગિંગ સ્ટુડિયોના લોકોને થેન્ક યુ સો મચ કે તમે મને આટલો પ્રેમથી સાંભળ્યો. થેન્ક યુ, આપ ખૂબ ખૂબનો આભાર, ધન્યવાદ.
હવે અત્યાર પછીનું ગીત લઈને આવી રહ્યા છે શ્રી અશફાક શેખ, જે કુસુમ્બાના વતની છે, અને એમનું સોંગ છે જાદુ તેરી નજર. પ્રસ્તુત છે એમની રજૂઆત સુંદર મધુર કંઠે ગવાયેલું અશફાક શેખ. જાદુ તેરી નજર અશફાક શેખ, ખૂબ સરસ રજૂઆત આપે કરી.
અને આભાર કોને કીધો? મારા મેમ્બર મિત્રોને. ખાસ ખાસ મારા સાથે જે પધાર્યા છે અહીંયા, હા હા, તે લોકોને કીધું છે. અને આપણા જે મેમ્બર બીજા છે તે લોકોને. હવે તમે એમને પૂછી શકો કે તમારી સાથે આજે જે આવ્યા છે શ્રી તનવીર પટેલ, એમને પૂછો કે મેં કેવું ગાયું આજે. મેં કેવું ગાયું? ખૂબ સરસ ગાયું. હજુ પણ કોશિશ કરશે તો વધારે આગળ જશે. ગીત સાવન ગાય હાય ભીગી ભીગી રાતો મેં, રિમ ઝિમ કે ગીત સાવન ગાય હાય ભીગી ભીગી રાતો મેં. બડી છોટી સી એ બરખા કી રાત થી કહેના ક્યા હૈ સુનના ક્યા હૈ ગગની સુનની પિયા બળતા ઘી બાત ભી બિન કહી સુની દિલ મેં દિલ મેં કરી બાત રિમ ઝિમ કે ગીત સાવન ગાય હાય ભીગી ભીગી રાતો મેં, રિમ ઝિમ કે ગીત સાવન ગાય હાય ભીગી ભીગી રાતો કિરભટજી. અનુબેનજી, ખૂબ જ સરસ તમે પ્રયાસ કર્યો છે ગીતનો, અને આ ગીત સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબ અને લતાજીના કંઠે ગવાયેલું આ ગીતનું સુંદર પ્રયાસ વેદાંતિક સિંગિંગ ક્લબની અંદર રજૂઆત. આભાર. પ્રોગ્રામના અંત તરફ આપણે જઈ રહ્યા છે અને અત્યાર પછીનું ગીત લઈને આવી રહ્યા છે શ્રી ભૂપેન્દ્ર ગોસ્વામી.
ભૂપેન્દ્રભાઈ, આજે તમે કયું ગીત રજૂઆત કરવાના છો? લતા મંગેશકરજીનું ગીત જબ જબ ફૂલ ખીલે. વાહ, તમે ગાઈ શકશો? ઓકે, હા ગાઈ શકીશ. મને નથી લાગતું તમે ગાઈ શકશો. ગાઈ લઈશ. ચોક્કસ. આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ મારો પણ વિશ્વાસ. મેમ્બર મિત્રો, તમને શું લાગે છે કે આ વસ્તુ પોસિબલ છે, શક્ય છે? તો આપ નિહાળી રહ્યા છો વેદાંશી સિંગિંગ ક્લબની અંદર થતા પ્રોગ્રામો, અને આ પ્રોગ્રામનું અંતનું ગીત છે. અને કોઈએ પણ મેમ્બર થવું હોય તો આપ નીચે લખેલા નંબર પર સંપર્ક કરી શકશો. અને વેદાંશી સિંગિંગ ક્લબની અંદર દર માસે પ્રોગ્રામ ચાલતા હોય છે, તો જરૂર જરૂરથી આપ સંપર્ક કરી શકશો. શુભરાત્રિ, શુભરાત્રિ, શુભરાત્રિ.